गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 8 विषय गणित अने एमां वार्षिक परीक्षानी तैयारी माटे खूब ज इम्पोर्टन्स एक्जाम्पल जोवाना छीए। मित्रों, आ पहेलाना मारा वीडियो जो तमे न जोया होय तो खास जोवानुं राखजो अने साथे साथे तमे प्रेक्टिस पण एक्जाम्पलनी जाते करजो, कारण जो 8 ધોરણનું મેથ્સ જો પાવરફુલ નહીં હોય, જો તમે પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો ધોરણ 10 ની અંદર તમારું મેથ્સ કાચું રહેશે અને તમે ધાર્યું પરિણામ નહીં મેળવી શકો। એટલે જે હોશિયાર સ્ટુડન્ટો છે કે જેને ખરેખર 10માં માં 90 અપ પર્સન્ટેજ લાવવાના છે, એવા સ્ટુડન્ટ્સો ને તમારા માટે અત્યારથી જ આ મહેનત કરવી પડશે, બરોબર। तो आज आप वार्षिक परीक्षा माटे एक अगत्य नो एक्जाम्पल जोईशु। एक समलंब चतुष्कोण नो क्षेत्रफळ 34 सेमी स्क्वेर छे अने तेनी ऊंचाई 4 सेमी छे। आ समलंबनी समांतर बाजुओमांथी एक बाजुनी लंबाई 10 सेमी छे, तो तेनी बीजी समांतर बाजुनी लंबाई शोधो। હવે તમે રકમ બરોબર વાંચો, કારણ કે જુઓ અત્યારથી જ તમારે મેથ્સ પાકું કરવું પડશે। તમે એમ માનતા હોય કે અમે 10માંમાં આવી જઈશું, 10માંમાં મેથ્સ આવડી જશે, ઇમ્પોસિબલ છે મિત્રો। અત્યારથી જો તમે મેથ્સની પ્રેક્ટિસ કરતા રહેશો તો જ આ ચેપ્ટરો બધા જ 10માંમાં આવી રહ્યા છે અને 9માંમાં પણ આવે છે। એટલે પાયો જો મજબૂત નહીં હોય તો પછી તમે ગમે તેટલી મહેનત કરશો કોઈ કામની નહીં રહે, બરોબર। એટલે મારી ખાસ એડવાઇસ છે કે આ બધા વિડિયો તમે બે વાર જોવાનું રાખો અને જાતે પણ પ્રેક્ટિસ કરતા રહો। તો જુઓ મિત્રો, આપણને એક આકૃતિ આપી છે। હવે આ જે આકૃતિ છે એ જોતાની સાથે આપણે સમજી ગયા કે આ સમલંબ ચતુષ્કોણ છે, બરોબર। હવે અહીંયા એ બી સી ડી આપણો સમલંબ ચતુષ્કોણ, એમાં AB અને CD આ બંને એકબીજાને સમાંતર છે। એમાં એક બાજુનું માપ AB નું માપ આપણને આપ્યું છે, મોટી બાજુનું માપ 10 સેમી, પણ નાની બાજુનું માપ આપણને આપેલું નથી, એટલે ધારી લેવાનું 1 સેમી છે, એ શોધવાનું છે તમારે। તમે કહેશો સર આ તો સાલું આપણને કેવી રીતે આવડશે, ચિંતા નહીં કરો, આવા જ એક્ઝામ્પલ આપણે પરીક્ષામાં પૂછાય છે, પણ હું તમને શીખવાડી દઉં છું। જુઓ અહીંયા આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર DM, DM બરાબર કેટલા છે, 4 સેમી, બરોબર। તો હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ તમને આપેલું છે, રકમમાં જુઓ આ રહ્યું 34 સેમી સ્ક્વેર, તો એના ઉપરથી આપણે આ બાજુનું માપ શોધી શકીએ। તો પહેલા આપણે ધારી લેવાનું કે ધારો કે CD બરાબર x, બધા જુઓ અહીંયા સેમીમાં આપેલા છે એટલે અહીંયા સેમીમાં લખવાનું x સેમી છે। હવે આપણે સૂત્ર લખી કાઢીએ, જુઓ શું સૂત્ર લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર, એટલે કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર। તમે કહેશો સર આ તો કેટલું લાંબુ સૂત્ર છે, પણ મિત્રો આ ધોરણ 8 માં 9 અને 10 માં પણ કામમાં આવશે આ સૂત્ર, આના ઉપરથી એક્ઝામ્પલ 10 માં આવે છે। હવે જુઓ, હવે બરોબર ધ્યાન રાખો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે, જુઓ આ રહ્યું 34, તો આપણે એની જગ્યાએ શું લખવાનું 34 બરાબર,
एक दुत्यांश, तो अहियां लखो एक दुत्यांश गुण्या बे समांतर बाजुओनो सरवाळो। हवे बे समांतर बाजुओ कई छे, सीडी वत्ता एबी, आ समांतर बाजु छे एकबीजाने, अने गुण्या जुओ बे समांतर बाजुओ वच्चेनो लंब अंतर, लंब अंतर कयो छे डीएम, तो अहीं लखी आपणे डीएम। ओके, तो माटे जुओ लखवानी मेथड पण खास ध्यान राखवानी हो, कारण के जो तमारी मेथड सारी नहीं होय तो मार्क्स तमने नहीं मळे। तो गुण्या कौंस मां सीडी, सीडी एटले केटला धार्या छे आपणे एक्स, वत्ता एबी, एबी बराबर 10 सेमी, गुण्या डीएम, डीएम એટલે લંબ અંતર કેટલું આપ્યું છે 4। ઓકે, હવે તમે એક વિચાર કરો, આ સેમા છે ભાગાકારમાં, બરાબરની આ બાજુ લઈ જાવ તો ગુણાકાર, તો 34 ગુણ્યા 2 બરાબર। હવે જોજો, હા બરોબર, હવે જ સમજવાનું છે વધ્યા કેટલા, આ 4 ને આગળ લખીએ 4 ગુણ્યા 1 એટલે 4, કૌંસમાં x + 10 માટે 34 ગુણ્યા 2 બરાબર, આ 4 નો આ બંને સાથે ગુણાકાર કરવો પડે બરોબર। અહીંયા ધ્યાન રાખજો 4 ગુણ્યા x એટલે 4x, અને વત્તા 4 ગુણ્યા 10 એટલે 4 દાન 40। હવે આ બે નો ગુણાકાર કરો, 2 4 8 2 3 6 બરાબર 4x વત્તા 40। હવે આ પ્લસ 40 છે, એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો માઈનસ થાય, પ્લસ હોય તો માઈનસ, એટલે 68 માઈનસ 40 બરાબર 4x। હવે આ બેની બાદબાકી કરો તો કેટલા આવે, 28 બરાબર 4x, આ બેની બાદબાકી કરો તો 28 વધે। હવે જો આ 4 સેમા છે ગુણાકારમાં, બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો માટે x બરાબર 28 ભાગ્યા 4, ચલો છેદ ઉડાડો તો 4 7 28, તો માટે x બરાબર કેટલા આવ્યા 7 સેમી બરોબર। બાજુનું માપ છે એટલે સેમી લખ્યું, હો ક્ષેત્રફળ નથી શોધવાનું। જો અહીંયા શું કીધું છે, બીજી સમાંતર બાજુઓની લંબાઈ શોધો, તો આપણે અહીંયા જવાબ હવે લખવો પડશે આન્સર કરીને, તમારે પરીક્ષામાં પણ નીચે જવાબ લખવાનો કે બીજી સમાંતર બાજુઓની બાજુની લંબાઈ બરાબર, આપણે શું ધાર્યું હતું એના માટે, અહીંયા જુઓ શું ધાર્યું હતું, CD બરાબર x સેમી, તો અહીંયા લખવાનું લંબાઈ બરાબર CD બરાબર x બરાબર, x એટલે કેટલા આવ્યા 7 સેમી, તો અહીંયા લખવાનું બરાબર 7 સેમી છે ને, એકદમ ઈઝી। હા હું સમજુ છું તમારી ઉંમર કરતા થોડોક એક્ઝામ્પલ 9માં 10માં નો પૂછાયેલો છે, પણ મિત્રો ચિંતા નહીં કરો, આવા જ એક્ઝામ્પલ જો અત્યારથી જ તમે શીખી જશો તો બોર્ડમાં એટલે કે જ્યારે તમે 10માં આવશો ત્યારે 80માંથી 80, 100માંથી 100 માર્ક્સ ઈઝીલી મેળવી શકશો। તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, અને એમાં એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે, અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો। હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે એક ચતુષ્કોણ આપેલો છે, અને ચતુષ્કોણ એ બી સી ડી, આ ચતુષ્કોણ આકારનું એક ખેતર છે, એમાં આ BD એ વિકર્ણ આપેલો છે, સમજજો જરા,
આ બીડીએ શું છે તમારો વિકર્ણ આપેલો છે બરોબર એટલે અહીંને આ એએમ એ તમારો લંબ કહેવાય શું કહેવાય લંબ અને એનસી તમને જે આપેલા છે એ પણ શું કહેવાય લંબ કહેવાય ધ્યાન રાખજો હવે આ ચતુષ્કોણ કેટલા ત્રિકોણનું દે બને છે તો તમે જોઈ શકો છો એ બી ડી આ ત્રિકોણ ઉપરનો બરોબર એનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે પછી નીચેનો ત્રિકોણ લઈએ કયો બી સી ડી અહીંયા લેવો હોય તો આ રીતે પણ લઈ શકાય બી એ ડી અને બી સી ડી એમ બે ત્રિકોણ ઉપર અને નીચે બંને ત્રિકોણો ના ક્ષેત્રફળ ભેગા કરો એટલે કયો બની જાય તમારો અહીંયા ચતુષ્કોણ આકારનું ખેતરનું ક્ષેત્રફળ મળી જાય તો આપણે અહીંયા લઈએ સૌપ્રથમ શું લઈશું ત્રિકોણ પણ ત્રિકોણમાં આ જે છે એ પાયો કહેવાય શું કહેવાય પાયો અને આ શું કહેવાય વેધ કહેવાય શું કહેવાય વેધ હંમેશા પાયાને લંબ હોય એટલા માટે અહીંયા કાટખૂણો બતાવેલો છે જોયો બધાય ખ્યાલ આવી ગયો તો આપણે અહીંયા સૌપ્રથમ લખીએ કે ચતુષ્કોણ એ બી સી ડી એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બી ડી એ બી ડી નું ક્ષેત્રફળ વત્તા હવે આ નીચેનો ત્રિકોણ લઈએ કયો ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ અહીંયા લઈએ ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ હવે જુઓ હવે ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ એટલે શું થાય તો બરાબર એક દૂતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ અત્યારે આ રીતે લખીએ છીએ પાયો ગુણ્યા વેધ વત્તા અહીંયા પણ એ જ રીતે એક દૂતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ થઈ ગયો તો હવે શું લખીશું બરાબર એક દૂતીયાંશ ગુણ્યા જુઓ બરોબર હવે પહેલા ત્રિકોણમાં પાયો પાયો એટલે આ પાયો કહેવાય બીડી અને એએમ વેધ કહેવાય એટલે બીડી ગુણ્યા એએમ અને વત્તા એક દૂતીયાંશ ગુણ્યા અહીંયા પાયો કયો આવશે બીડી અને ગુણ્યા વેધ કયો થાય સીએન યાદ રાખજો હા બરોબર ધ્યાનથી જુઓ તો બરાબર એક દૂતીયાંશ ગુણ્યા બીડી હવે બી ડી નું માપ આપણી પાસે કેટલું આપ્યું છે આકૃતિમાં આપ્યું છે 24 એ એમ નું માપ આપણી પાસે છે 13 મીટર વત્તા કૌંસમાં એક દૂતીયાંશ ગુણ્યા બી ડી એનું માપ છે 24 અને ગુણ્યા સી એન એનું માપ છે આપણી પાસે 8 હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જુઓ 2 12 2 24 તો બરાબર 12 1 12 13 અને વત્તા જુઓ 2 12 2 24 તો 12 1 12 અને ગુણ્યા 8 બરોબર તો 13 × 12 કરો તો 13 × 12 કરીએ તો શું થાય 0 3 1 3 2 4 6 2 1 2 6 5 1 કેટલા આવ્યા 156 વત્તા 12 8 કેટલા થાય 96 હવે આ બેનો સરવાળો આપણે કરી દઈશું તો શું થશે 6 ને 6 12 નો ભાગડો બધી પડી 1 9 ને 5 14 14 ને 1 15 15 નો પાંચડો બધી પડી 1 1 ને 1 2 તો કેટલા આવ્યા 252 આવ્યા 252 અહીંયા શું લખવાનું મીટર સ્ક્વેર
मीटर स्क्वायर એટલે કારણ કે આપણે બધી વસ્તુઓ સેમા આપેલી છે મીટર માં આપેલી છે બરોબર અને આ ક્ષેત્રફળ આવ્યું આ ક્ષેત્રફળ કોનું છે ચતુષ્કોણ એબીસીડી નું એટલે કે આપણે જુઓ આ ઉપરનો ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધ્યું પછી આપણે શું કર્યું નીચેના ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધ્યું અને આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કર્યો એટલે આપણને મળી ગયું 252 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું છેને મિત્રો થોડું બુદ્ધિ વાપરવી પડે એવી છે કારણ કે મેથ્સમાં નિયમ છે કે જ્યારે તમારે સ્કોરિંગ રિઝલ્ટ લાવવાનું હોય ત્યારે બીજા સ્ટુડન્ટ્સ કરતા તમારે અથાગ મહેનત અને પ્રયત્ન કરવા પડશે ત્યારે જ તમે સ્કોરિંગ રિઝલ્ટ મેળવી શકશો बरोबर तो आ हता अपना वार्षिक परीक्षा माटे ना खूब इम्पोर्टेंस एग्जांपल नेक्स्ट वीडियो में पाछा नवा अगत्यना दाखलाओना सॉल्यूशन साथे फरी मळीए त्यां सुधी गुड नाइट मित्रों।